ગર્લ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો મજા આવે છે ને ભણવાની હવે આપણે કલ્લોલ વિષયની અંદર ક્યાં પહોંચ્યા પાઠ બીજો બરાબર ને દાદા ખોવાયા છે એ પાઠ બીજો જે છે તેમાં આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે બરાબર ને ગયા વખતે આપણે જે બોર્ડમાં શીખ્યા હતા એની આગળ આપણે હવે ક્યાં પહોંચ્યા બારમો પ્રશ્ન બરાબર જો તમારા મોબાઈલમાં તમને દેખાય છે બારમો પ્રશ્ન એમાં શું લખ્યું છે સૂચના વાંચો તો મેળામાંથી ખરીદેલી વસ્તુની યાદી બનાવો બરાબર મેળામાંથી જે ખરીદેલી વસ્તુ છે એની યાદી બનાવવાની છે તો તમે જે નમૂનો એમાં આપ્યો છે એવું લખ્યું છે તો પહેલું ઢીંગલી મેળામાંથી ઢીંગલી લીધી બરાબર તો તમે જે વસ્તુ લીધી હોય એ પણ તમે લખી શકો અથવા મેં અહીંયા જે વસ્તુના નામ લખ્યા છે એ પણ તમે જોઈને સ્વાધ્યપોથીમાં પૂરી શકો બરાબર તમારી સ્વાધ્યપોથી સાથે રાખજો પેન્સિલ ચેક રબર બધું સાથે પાના નંબર ત્રીસ પર આપણે જ્યાં પહોંચ્યા છીએ બારમો પ્રશ્ન એ હું તમને કહું છું સમજાય છે ને જો એમાં પહેલું ઢીંગલી લખ્યું છે પછી શું તો કે ફુગ્ગા ફુગ્ગા તમે ઘણીવાર ખરીદ્યા હશે બરાબર ને મેળામાં પછી ત્રીજું દડો ચોથું વાસળી પાંચમું ડમરૂ અને છઠ્ઠું ભમરડો આ મેળામાં જ્યારે નાના નાના બાળકો જાય છે છોકરીઓ જાય છે છોકરાઓ જાય છે ત્યારે આવું આવું ખરીદતા મેં બાળકોને જોયા છે એટલા માટે મેં આ વસ્તુના નામ લખ્યા છે તમે આની સિવાય બીજું કશું લીધું હોય તો પણ તમે એમાં નામ લખી શકો પણ સરસ અક્ષરે અને શબ્દમાં ભૂલ વગર સરસ અક્ષરે લખજો બરાબર નહીતર મેં અહીંયા લખ્યું છે એ તો તમે ખરીદ્યું જ હશે

હવે પ્રશ્ન નંબર તેર બરાબર પ્રશ્ન નંબર તેર એમાં ચિત્ર જુઓ અને લખો જો ચિત્રમાં કેવું સરસ ચિત્ર આપેલું છે તમે ક્યારે આવા ચકડોળમાં બેઠા છો બેઠા જશો મમ્મી પપ્પા સાથે અથવા દાદા દાદી સાથે તમે મેળામાં જ્યારે ગયા હોય ત્યારે આવા ચકડોળમાં બેઠા હોય ઘણા બાળકો નાના હોય અને ડર લાગતો હોય તો ન બેસે તો હવે તમે થોડાક મોટા થાવ ને પછી મેળામાં જ્યારે જાઓ ત્યારે આવા ચકડોળમાં બેસજો બરાબર જો અહીંયા ચિત્ર જુઓ અને લખો એમ લખ્યું છે ને બે વાક્યો આપેલા છે અને ત્રીજું વાક્ય આપણે લખવાનું છે બરાબર ચિત્રમાં જેવું તમને દેખાય એવું જ તમારે સામે કોઈ પણ વાક્ય લખવાનું છે તમને લખતા આવડે ને ચિત્રનું વર્ણન કરીને તમે વાક્યો શબ્દો લખી શકો એટલા માટે તમને આ શીખવવામાં આવે છે કે ચિત્ર જોઈ અને બાળકો લખતા શીખે શબ્દો ભંડોળેનું વધે શબ્દો શીખે નવા નવા વાક્યો પણ તમે એવી રીતે શીખો પહેલાં પહેલાં ધોરણમાં તમે હતા ત્યારે તમે અલગ અલગ શબ્દો શીખતા હવે ધીમે ધીમે શબ્દોમાંથી વાક્યો પર આવવું પડે ને તો હવે તમારે વાક્યો શીખવાના છે લખતા અને વાંચતા પણ બરાબર તો જો પહેલું વાક્ય શું આપ્યું છે આ ચગડોળ છે એવું લખ્યું છે ને અને બીજું ચગડોળ ગોળ ગોળ ફરે છે તો એ બંને ચિત્રમાં જોઈને જ લખેલું છે ને વાક્ય આ ચકડોળ છે તો આપણે ત્રીજું વાક્ય શું બનાવીએ તો કે ચકડોળમાં બે બાળકો બેઠા છે બરાબર ને બે બાળકો બેઠા છે ને ચકડોળમાં જુઓ તો આવું વાક્ય લખી શકાય એના પછીનું ચિત્ર કયું ચિત્ર છે જુઓ તો તો કે બંગડીની દુકાન છે બરાબર અને બે જે જે છે છે એ એ એક એક છોકરી અને સ્ત્રી બંને બંગડી લેવા માટે ત્યાં આવી છે અને બંગડી જોવે છે બરાબર ને કલર કલરની બંગડી છે આ બંગડીની દુકાન છે બરાબર તો એના પરથી જો છેલ્લું વાક્ય એમ લખ્યું છે કે બહેન માટે બંગડી લેશું આપણે ઓળું મેળાવાળું ગીત ગાયું ને એના પરથી વાક્ય લખેલું છે કે બેન માટે બંગડી લેશું એવું લખ્યું છે તો બે વાક્યો આપણે લખવાના છે ઉપરના ચિત્રમાં તમે જોયું હતું ને કે બે વાક્યો આપેલા હતા અને એક લખવાનું હતું આમાં શું કરવાનું છે બે લખવાના છે અને એક આપેલું છે બરાબર તો પહેલું વાક્ય આપણે શું લખશું કે આ બંગડીની દુકાન છે

ત્રીજું ચિત્ર છેલ્લું બરાબર એ તો તરત ખબર પડી જાય કે શેનું ચિત્ર છે અને કેવું છે કારણ કે ભમરડો અને જાળી તો તમે એની જોઈ હશે એની દોરી જે આવે એ ઘણા બાળકોને ઘરિયા ફેરવતા આવડતું હોય છે ફેરવતા હોય છે બરાબર તો આમાં તમારે ત્રણે ત્રણ વાક્યો લખવાના છે જો પેલા ચિત્રમાં તમારે એક લખવાનું હતું પછી બે લખવાના હતા હવે તમારે આખા ચિત્રનું વર્ણન તમારે ત્રણ લીટીમાં કરવાનું છે તો આપણે શું લખશું તો કે ચિત્રમાં એક છોકરો છે બરાબર તેના હાથમાં દોરી અને ભમરડો છે એવું લખજો છે તેના હાથમાં દોરી અને ભમરડો છે બરાબર છે આમાં લખાયું નથી પણ તમે છેલ્લે છે એવું લખી નાખજો બરાબર કપાઈ ગયું છે એના પછીનું ત્રીજું વાક્ય કે કે તે ભમરડો ફેરવી રહ્યો છે છે એટલે આ બાળક જે એ ભમરડો ફેરવી રહ્યો છે બરાબર ને હવે એના પછીના બાજુના પેજ પર તમે જુઓ તો શું આપ્યું છે તો કે ગીતમાં ખૂટતા શબ્દો લખો બરાબર કયું ગીત છે અકલમ ચકલમ વાળું ગીત છે ને આપણે ચોપડીમાં પણ જોઈ ગયા અને સ્વાદેપોથી પણ જોઈ ગયા સ્વાધે પોમાં આપણે લખ્યું પણ ખરા યાદ છે ને એ ગીત તો અકલમ લખેલું છે અને પછી બે ખાલી જગ્યા આપેલી છે તો શું આવશે અકલમ ચકલમ ચમચમ બરાબર ને એના પછી જો બીજી બે લીટી આપેલી છે અને બમ બમ લખ્યું છે તો શું આવશે બાળક બોલે બમ પછી ચકલમ પકલમ પંપમ બાળક બોલે બમ મકલમ ટકલમ ટમ ટમ બાળક બોલે બમ બમ જો તમારે ગીત પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે તો એમાંથી પણ તમે જોઈને લખી શકો પણ મેં જે અહીંયા લખ્યું છે એવી રીતે બે શબ્દ માટે બે લીટી એને આપેલી છે તો એવી રીતે બે લીટીમાં જ તમે લખજો એક જ લીટીમાં બે શબ્દ લખતા નહીં છૂટું છૂટું સરસ અક્ષરે લખજો જેને મોઢે આવડે એને આમ નામ લખવાનું જોયા વગર અને જેને ન આવડે એને પાઠ્યપુસ્તકમાં અથવા તો આ વિડીયોમાંથી જોઈને લખવાનું પછી જો પંદરમો સવાલ શું છે અભિનય કરો બિન વગાડતો મદારી બીજું ફુગ્ગાવાળો અને ત્રીજું ફુગ્ગાને નિશાન તો છોકરો પાઠ્યપુસ્તકમાં મેં તમને અભિનયનું હોમવર્ક આપ્યું હતું બરાબર ને તો તમારે જો આ મદારી કેવી રીતે સાપને બહાર કાઢે છે બિન બગાડી એવો તમારે ઘરે અભિનય કરવાનો ન આવડે તો મમ્મી પપ્પા દાદા દાદી કે કોઈ બીજા ફેમિલી મેમ્બરને તમારે પૂછી લેવાનું પછી બીજું ફુગ્ગાવાળો ફુગાવાળા ભાઈ જે છે એ ફુગા વેચવા આવે તમારી સોસાયટીમાં આવતા પણ હશે એ કેવી રીતે શું બોલે છે કેવી રીતે તમે ફુગો ખરીદો એ ભાઈ કેવી રીતે એક્શન કરે છે બધી એનો તમારે અભિનય ઘરે કરવાનો તમને અભિનય કલા તમારી વિકસે ને એટલા માટે આવી પ્રવૃત્તિઓ આપેલી હોય છે કે તમને આગળ જતાં અભિનય કરતા સરસ મજાનો આવડે પેલા નાના નાના અભિનય શીખો પછી તમે મોટો અભિનય કરતા શીખી શકો વધારે તમે બોલી શકો એટલા માટે આ અભિનય શીખવાનો હોય છે ત્રીજું ફુગાને નિશાન તાકતો છોકરો મેળામાં મેં તમને સમજાયું હતું ને કે કેવી રીતે હોય ફુગ્ગા બધા લટકાડેલા હોય એક સાથે અને તમને એવી પિસ્તોલ ગોળીવાળી આપવામાં આવે એનાથી તમારે ફુગા પર નિશાન લગાવવાનું છે નિશાન લાગી જાય બરાબર સાચું તો ફૂગો ફૂટી જાય બરાબર ને એવી રીતે તમારે અભિનય કરવાનો છે એ તમારે ઘરે કરવાનું અને આ પણ પાઠ્યપુસ્તકની વાર્તાને આધારે મિત્ર સાથે પ્રશ્નોની વાતચીત કરો બરાબર તો મિત્ર સાથે તમે પ્રશ્નોની વાતચીત કરશો ને કે મારી સાથે કરવી છે તો આપણે કરીએ કરીએ બરાબર ચર્ચા પછી તમારા મિત્રને પણ તમે પૂછજો બરાબર પહેલો સવાલ તમને પોલીસ અંકલ ગમ્યા કે કેમ ગમ્યા તમને તો હા પણ કેમ તો કે એને યજ્ઞને મદદ કરી હતી એટલા માટે આ તમારે માત્ર વાતચીત કરવાની છે તમારે લખવાના નથી જો જવાબ લખવાના નથી એના પછી બીજું યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો શું બોલતો હતો રડતા રડતા મારા દાદા ખોવાયા છે બસ મને દાદા જ જોઈએ બરાબર ત્રીજું યજ્ઞને રડતો જોઈ પોલીસ અંકલ શું કહેતા હતા કે તું રડ નહીં તારા દાદાજી મળી જશે હું શોધી આપીશ હું એને ઓળખું છું એવું કીધું હતું ને તમને જે વાર્તામાંથી યાદ હોય એવી રીતે તમારે જવાબ આપવાના છે યજ્ઞએ ક્યાં કયા રમકડા માંગ્યા હશે જો એમાં રમકડું માગ્યું હતું પણ કયું એવું પાઠ્યપુસ્તકમાં આપ્યું નથી પણ તમારે વિચારવાનું કે શું માગ્યું હશે એણે જીસીબી માગ્યું હશે કાર માગી હશે ફુગો માંગ્યો હશે કે પછી કોઈ બીજું રમકડું માગ્યું હશે બોલતો વાંદરો હશે કોઈ પણ તમે જવાબ આપી શકો બરાબર દાદા મળી ગયા ત્યારે શું થયું હશે દાદા મળી ગયા ત્યાં સુધી આપણે આવે છે શોધતા હોય ત્યાં સુધી પણ આગળ આવતું નથી પોલીસ અંકલને યજ્ઞ બે શોધે છે એ તો પછી જ્યારે દાદા મળી જાય ત્યારે શું થયું હશે તો કે યજ્ઞ જે છે એ દોડીને દાદા પાસે ગયો હશે બરાબર ને પછી પોલીસ અંકલ ને એને થેન્ક યુ કીધું હશે બરાબર તમે કોની સાથે મેળામાં ગયા હતા તમે જેની સાથે મેળામાં ગયા હોય એ તમારે તમારા મિત્રને કહેવાનું છે એના પછીનો સાતમો તમે કે તમારા ભાઈ બેન ક્યારેય ખોવાઈ ગયા છો તમે ક્યારે મેળામાં ખોવાઈ ગયા છો એ તો તમ તમે નાના હોય એટલે તમને યાદ ન હોય તમારા મમ્મી પપ્પાને ખબર હોય તો એને તમારે પૂછવાનું કે અમે ક્યારે ખોવાઈ ગયા છીએ એમ પછી આઠમો સવાલ તમે મેળામાંથી જીદ કરીને શું લીધું હતું તમે જ્યારે મેળામાં ગયા ત્યારે તમે મેળામાંથી જીદ કરીને શું લીધું હતું તમે જે રમકડું લીધું હોય એ રમકડું તમારે કહેવાનું છે બરાબર કે રમકડું કઈ માટે જીદ કરી હોય કે પછી કઈક વસ્તુ ખાવા માટે જીદ કરી હોય બરાબર તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો હવે પછી તમે મેળામાં જાઓ ત્યારે તમે શું લેશો એવું પણ તમારે કહેવાનું છે તમારા મિત્ર ને અથવા તમારા મમ્મી પપ્પાને તમે ખોવાય જાઓ તો શું કરો તમે જ્યારે ખોવાઈ જાઓ આવી રીતે જ્યારે યજ્ઞ ખોવાઈ જાય છે ત્યારે એને શું કર્યું પોલીસ અંકલેને પૂછ્યું તો એને બધું સરનામું આપ્યું હતું ને તો તમે પણ તમારો ઘરનો ફોન નંબર તમારું સરનામું તમારા પપ્પાનું નામ બધું યાદ રાખવાનું અને તમે જ્યારે ખોવાઈ જાઓ કોઈ પણ જગ્યાએ ત્યારે પોલીસ પાસે જવાનું અને બધી હકીકત જે હોય એ બધી તમારે વાત કરવાની બરાબર મેળામાં શાની શાની દુકાનો હોય છે મેળામાં શાની દુકાન હોય છે આપણે જે મેળા વિશે ભણ્યા એમાં દુકાન હતી તો કે મીઠાઈની અને રમકડાની આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુ આવે છે ખાવાની કઈ કઈ વસ્તુ આવે છે આ વાર્તામાં તો કે આઈસ્ક્રીમ અને ચણા જોર ગરમ કીધું તું ને પોલીસ અંકલે કે તું તું ખા હું તારા દાદાને શોધી આપીશ એવું કીધું તું અને યજ્ઞને પણ આઈસ્ક્રીમ ખાવો હતો આ વસ્તુની જ વાત આવે છે બરાબર હવે તમારો સ્વાધ્યાય પોથી જે છે એ પાછળ ફેરવો જુઓ એમાં તમને સરસ મજાના ચિત્રો આપેલા છે આપેલા છે આપેલા છે ને તો પેલા સૂચના નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચાની નિશાની કરો બરાબર નમૂનો આપ્યો છે જો પેલો નમૂનો પણ આપ્યો છે એમાં પહેલો સવાલ શું છે મેળામાં શું જોઈ તમને હસવું આવશે બરાબર મેળામાં તમને શું જોઈને હસવું આવે એ તમારે કહેવાનું જો એમાં શું છે એક પોલીસ છે અને એક ભિખારી છે તો તમને શું જોઈને હસવું આવે તો કે મેળામાં મદારી હોય જેમ વાંદરાને ડાન્સ કરાવતો હોય અને બધા જોતા હોય એ જોઈને તમને હસવું આવે છે બરાબર એના પર સાચાની નિશાની કરી છે ને એવી રીતે ત્રણમાંથી જે સાચું હોય એમાં તમારે સાચાની નિશાની કરવાની પહેલા સવાલના ત્રણ ચિત્રમાં તમારે કાંઈ કરવાનું નથી બીજો સવાલ છે એમાં તમારે કરવાનું છે શું છે બીજો સવાલ તો કે મેળામાં શું જોઈ તમને દુઃખ થશે મેળામાં તમને શું જોઈને દુઃખ થાય તો પોલીસ અંકલ જોઈને દુઃખ થાય ભિખારી જોઈને દુઃખ થાય કે જોકર જોઈને તો કે ભિખારી જોઈને બરાબર ભિખારી દુઃખ થાય એટલા માટે એનામાં તમારે સાચું કરવાનું છે બરાબર એના પછી ત્રીજું ચિત્ર મેળામાં શું જોઈ તમને ડર લાગશે ભિખારી જોઈને ડર લાગે કે મદારી જોઈને ડર લાગે કે પોલીસ અંકલ જોઈને તો કે નાના બાળકોને પોલીસ અંકલ જોઈને ડર લાગે બરાબર ને તમને મેળામાં એ જોઈને ડર લાગશે પોલીસ જોઈને એના પછીનું મેળામાં તમે સૌ કઈ દુકાને જશો

પછી ચગ ચગડોળ પાસે ચગડોળવાળા ભાઈ ફેરવતા હોય ને એ ભાઈ છે અને પોલીસ અંકલ છે સૌથી પહેલું પોલીસનું છે બરાબર તો મેળામાં આપણે ખોવાઈ જઈએ તો આપણે પોલીસ અંકલને મળીએ તો પોલીસનું જે ચિત્ર છે એની નીચે તમારે સાચાની નિશાની કરવાની છે બરાબર સમજાઈ ગયું ને પોલીસ અંકલની નીચે ચોરસ જે ખાનું આપેલું છે એમાં સાચા નિશાને તો કે મેળામાં આપણે ખોવાઈ જાય ત્યારે સૌ પ્રથમ આપણે પોલીસ અંકલ ને મળશું તમે ક્યાં જવાનું પસંદ કરશો તમને જે જ્યાં જવાનું હોય તે સ્થળ પર તમે સાચું કરી શકો પણ આપણે અહીંયા મેળાની જ વાત છે ને મેળામાં જાવું બધાને વધારે ગમે એટલા માટે મેં મેળાના ચિત્ર જે આપેલું છે એના પર સાચું કર્યું છે બરાબર હવે અભિનય કરો જો પાછો અભિનય આવ્યો બરાબર પ્રશ્ન નંબર અઢાર માં અભિનય કરો એ પણ તમારે ઘરે કરવાનો મેળામાં ખોવાઈ ગયેલો છોકરો જ્યારે કોઈ મેળામાં ખોવાઈ જાય ત્યારે કેવું હેરાન થાય પોલીસને શું વાત કરે કેવો રડે એવો તમારે અભિનય કરવાનો છે ઉદાહરણ તરીકે તમે ખોવાઈ ગયા છો અને તમે બધાને શોધો છો તમે પોલીસને શું કહો એવો તમારે અભિનય કરવાનો પછી છોકરાને શોધતા દાદા તમારે દાદા બની જવાનું અને પછી દાદા કેમ જે યજ્ઞને શોધતા હતા એવી રીતે તમારે છોકરાને શોધવાનો એવો અભિનય કરવાનો અને છોકરાને મદદ કરતા પોલીસ અંકલ પોલીસ બની જવાનું હાથમાં લાકડી લઈ લેવાની અને પોલીસનો અભિનય કરવાનો બરાબર હવે પ્રશ્નોના જવાબ આવ્યા બરાબર ને એ તો તમને લખવા ગમે છે ને પણ પહેલાં ધોરણમાં તમારે એક જ શબ્દમાં જવાબ આવતા હતા પણ અહીંયા તમારે આખા વાક્યમાં જવાબ લખવાના છે

એના પછીનો બીજો સવાલ યજ્ઞના દાદાનું નામ શું હતું તો યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું શાંતિથી સરસ અક્ષરે લખજો ત્રીજો સવાલ યજ્ઞને ને ઉભો રાખી દાદા શું લેવા ગયા યાદ છે ને જવાબ તમને યજ્ઞને રાખી દાદા ટિકિટ લેવા ગયા વાક્ય પૂરું થાય ટપકું એટલે કે પૂર્ણ વિરામની નિશાની આવશે મેં તમને શીખ્યું હતું ને કે વાક્ય અધૂરું હોય ને અલ્પ વિરામ અને પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ આવે બરાબર ચોથું વાક્ય દાદા કોને શોધતા હતા દાદા શોધતા હતા જો ફરીથી જવાબ બધા કહું છું બરાબર પેલું આનંદ મેળો ક્યાં હતો કે આનંદ મેળો વાત્રક નગરમાં હતો બીજો યજ્ઞના દાદાનું નામ શું હતું યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું ત્રીજો સવાલ યજ્ઞને ઉભો રાખી દાદા શું લેવા ગયા તો કે યજ્ઞને ઉભો રાખી દાદા ટિકિટ લેવા ગયા દાદા કોને શોધતા હતા દાદા શોધતા હતા એના પછીનો સવાલ પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું જવાબમાં લખો પોલીસ અંકલે આઈસ્ક્રીમ અને ચણા જોર ગરમ ખાવાનું કહ્યું લખાઈ ગયા ને જવાબ હું આશા રાખું છું કે તમારે સાથે સાથે લખાઈ ગયું હશે એના પછી પછી સવાલ શું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બરાબર તો જો ખાલી જગ્યામાં મેં જવાબ લખેલા છે ખાલી જગ્યા સોસાયટીમાં રહેતો હતો કઈ આવે આશીષ તો આશીષ લખવાનું અને સામે જો વિકલ્પ તમને આપેલા છે ને એમાં પણ આશીષની નીચે તમે લીટી કરજો એટલે તમને યાદ રહે બરાબર કે અહીંથી શોધવાનું પહેલાં ને પછી આમાં લખવાનું બીજો સવાલ યજ્ઞ રમકડાની દુકાને ઊભો રહ્યો બરાબર તો આઈસ્ક્રીમ અને રમકડા બરાબર તો પહેલાં એ રમકડાની દુકાને ઊભો રહ્યો હતો યજ્ઞએ ખાલી જગ્યા ખાવાની જીદ કરી શું ખાવાની જીદ કરી તી આઈસ્ક્રીમ ને તો આઈસ્ક્રીમ લખવાનું એના પછીનું ચોથું ખેલ બતાવનાર મોટર ખેલ બતાવનાર ખાલી જગ્યા લઈને આવ્યો તો મોટર સાયકલ બરાબર એમાં એવું લખેલું છે એટલે કે બાઈક મેં તમને કીધું હતું ને ગાડી એને મોટર સાયકલ પણ કહેવાય પછી પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યા અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા તો પોલીસ અંકલ બરાબર પોલીસ અંકલ અને યજ્ઞ દાદાને શોધવા માટે ધીરે ધીરે ચાલતા હતા હું ખાલી સ્વાધેપોથી બતાવીને પણ તમને ભણાવી શકું પણ અમુક બાળકો એવા છે કે જે હું બોલું એ લખી શકે નહીં જોઈને લખવું પડે હજી તમે નાના છો ને એટલા માટે હું તમને પૂરેલું જે હોય એ સ્વાધેપોથીમાંથી બતાવું છું કે જેથી તમે સાથે સાથે લખી શકો અને હું બોલું એમાં ન લખાય તો જોઈને તમારે લખી શકાય એટલા માટે હું તમને લખેલું બતાવું છું બરાબર આજનું આપણે અહીંયા સુધી રાખીએ એક સાથે જાજુ લખશો તો તમે થાકી પણ જશો અને વધારે યાદ પણ નહીં રહે બરાબર તો તમારે હોમવર્કની અંદર પ્રશ્ન નંબર ઓગણીસ પ્રશ્નના જવાબ અને પ્રશ્ન નંબર વીસ ખાલી જગ્યા એ તમારે રફ બુક તમારી જે નોટ હોય નોટબુકમાં સ્વાધ્યપોથીની અંદરથી જોઈને નોટબુકમાં લખવાનું છે સ્વાધ્યપોથીમાં તમે સાથે પૂર્યું જશે પણ તમે ફરીથી તમારી નોટમાં લખો તો તમને સાથે સાથે પાકું થતું જાય બરાબર રોજ થોડું થોડું કરો તો એક સાથે તમારે પરીક્ષા આવે ત્યારે કરવું ન પડે બરાબર તો આટલું તમારે ઘરે હોમવર્ક કરવાનું છે Abar.